નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સીએસસી સેન્ટરનું લોકેશન કઈ રીતે જાણી શકાય, એટલે કે આપણી નજીકમાં સીએસસી સેન્ટર ક્યાં આવેલું છે તે આપણે કઈ રીતે જાણી શકીએ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, શું તમે સરકારી સેવાઓનો લાભ લેવા માગો છો? તો ઘણી બધી સરકારી સેવાઓનો લાભ આપણે સીએસસી સેન્ટર, એટલે કે જેને જનસેવા કેન્દ્ર અથવા તો ડિજિટલ સેવા કેન્દ્ર કે પછી કોમન સર્વિસ સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાંથી મેળવી શકાય છે. તો સીએસસી સેન્ટર પરથી આધાર કાર્ડ, પાન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ તેમજ બીજી ઘણી બધી સેવાઓનો લાભ મેળવી શકાય છે. તો મિત્રો, આપણી નજીકમાં સીએસસી સેન્ટર ક્યાં આવેલું છે અને સીએસસી સેન્ટરનું લોકેશન આપણા મોબાઈલ ઉપર જ કેવી રીતે જાણી શકાય તે અંગેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને સીએસસી સેન્ટરની માહિતી મેળવવા માટેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો મિત્રો, સીએસસી સેન્ટરની માહિતી આમ તો આપણે બે રીતે મેળવી શકીએ છીએ. એક તો આપણે આપણી આજુબાજુના લોકોને પૂછી કે આપણી નજીકમાં સીએસસી સેન્ટર ક્યાં આવેલું છે તો પણ આપણને માહિતી મળી જાય છે, અને બીજું છે કે આપણા મોબાઈલ કે કમ્પ્યુટર પર ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી આપણે જાણી શકીએ છીએ. તો મિત્રો, આપણે ઇન્ટરનેટના માધ્યમથી આપણા મોબાઈલથી સીએસસી સેન્ટરનું લોકેશન કે સરનામું કઈ રીતે મેળવી શકીએ તેની માહિતી આપણે જોતા જઈએ. તો ચાલો હું તમને હવે બ્રાઉઝર પર લઈ જાઉં છું. તો મિત્રો, તમારી નજીકમાં કોમન સર્વિસ સેન્ટર ક્યાં આવેલ છે તે જાણવા માટે તમારે બ્રાઉઝરમાં locator.cscloud.in લખી અને ઓકે આપી દેવાનું રહેશે, અને તે ઓકે આપતાની સાથે આ પ્રમાણેની સીએસસી લોકેટરની વેબસાઇટ તમારી સામે ખુલી જશે. તો આ વેબસાઇટ ખુલી ગયા પછી અહીંયાથી તમારે રાજ્ય પસંદ કરી લેવાનું છે. તો ચાલો હું અહીંયાથી ગુજરાત રાજ્ય પસંદ કરી લઉં છું. હવે માની લ્યો કે તમારે જામનગર જિલ્લાના કોઈ સીએસસી સેન્ટરની માહિતી જોઈએ છે, તો અહીંયાથી આપણે જિલ્લો જામનગર સિલેક્ટ કરી લઈએ છીએ. ત્યાર પછી સબ ડિસ્ટ્રિક્ટ નેમ, તો અહીંયાથી આપણે તાલુકાનું નામ સિલેક્ટ કરી લેવાનું છે. તો માની લ્યો કે આપણે જામનગર પ્રોપરના સીએસસી સેન્ટરની માહિતી મેળવવા માગીએ છીએ, તો આપણે જામનગર સિલેક્ટ કરી લીધું છે. ત્યાર પછી તમે અહીંયા પ્રોપર એડ્રેસ નાખવા માગતા હોય કોઈ વિસ્તારનું, તો અહીંયા વિસ્તારનું એડ્રેસ લખી શકો છો. અને ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ આપણને જોવા મળી રહ્યો છે તે કેપ્ચા કોડ આ બોક્સમાં આપણે ટાઈપ કરી લેવાનો છે. તો ચાલો હું આ કેપ્ચા કોડ ટાઈપ કરી લઉં છું. અને કેપ્ચા કોડ ટાઈપ કરી લીધા પછી અહીંયા જે સર્ચનું બટન છે તે સર્ચ બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, સર્ચ કરતાની સાથે આ પ્રમાણે આપણી સામે સીએસસી સેન્ટરની માહિતી આવી જાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌપ્રથમ આપણને અહીંયા સીએસસી આઈડી જોવા મળી રહ્યું છે, ત્યાર પછી સીએસસીનું નામ, ત્યાર પછી સીએસસીનું એડ્રેસ એટલે કે સીએસસી સેન્ટર કઈ જગ્યાએ આવેલ છે તે એડ્રેસ જોવા મળી રહ્યું છે, અને ત્યારબાદ તેના લોંગિટ્યુડ, લેટિટ્યુડ અને નકશો એટલે કે મેપમાં કઈ જગ્યાએ છે તે પણ આપણે અહીંથી જઈ શકીએ છીએ. તો અહીંયા ક્લિક કરી અને તમે ગૂગલ મેપ ઉપર ડાયરેક્ટ જઈ શકો છો. તો આ પ્રમાણે મિત્રો, તમારી નજીકમાં સીએસસી સેન્ટર કઈ જગ્યાએ આવેલ છે તે સંપૂર્ણ માહિતી તમે ઓનલાઈન જ આ પ્રમાણે જોઈ શકો છો. તો અહીંયા મિત્રો જોઈ શકો છો, આપણે જામનગરના સીએસસી સેન્ટર સર્ચ કર્યા છે, તો જે કંઈ સીએસસી સેન્ટર છે તે સંપૂર્ણ માહિતી આપણને અહીંયા જોવા મળી રહી છે. તો આખે આખું લિસ્ટ આપણી સામે આવી ગયું છે, અને તમે તમારી નજીકનું સીએસસી સેન્ટર આમાંથી ગોતી શકો છો. અને ત્યારબાદ તે સીએસસી સેન્ટર ઉપર જઈ અને તમે રાજ્ય કે કેન્દ્ર સરકારની જે કંઈ સેવાનો લાભ લેવા માગતા હોય તે તમે મેળવી શકો છો. તો મિત્રો, આ પ્રમાણે તમારા નજીકમાં સીએસસી સેન્ટર ક્યાં આવેલું છે તે તમે જાણી શકો છો. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.